वेलकम टू राइस पॉट्स एंड रेसिपीज। मुझे नाशा पटेल आज हमारे साथ है। ग्रीन पालक पुलाव ની રેસીપી શેર કરવા જઈ રહી છું। પાલક શિયાળામાં ખૂબ જ સરસ આવે છે પણ બાળકોને તે મોસ્ટલી ભાવતી નથી, પણ તમે આ રીતે ખવડાવશો તો હોશે હોશે બાળકો ખાશે। આ માટેની સામગ્રી બહુ જ ઘરમાં ઇઝીલી અવેલેબલ છે અને ખૂબ જ સિમ્પલ બધી સામગ્રી છે, તે આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે પાલક પ્યોરી જોઈશે, ગ્રીન પીસ, ત્યાર પછી કેપ્સિકમ છે, લીલા ધાણા છે। મસાલામાં આપણે સૂકા મસાલામાં લઈએ છીએ દ્રાક્ષ છે, ગરમ મસાલો, જીરું છે, લીલું મરચું, આદુ લસણની પેસ્ટ, કાજુના કટકા છે, બોઇલ્ડ રાઈસ આપણે લીધા છે સિમ્પલ। હવે ડુંગળી આપણે નાખવાની છે, તે આપણે કાચી નાખવાની નથી, થોડી સાંતળીને થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કૂક કરીને નાખવાની છે, રહેશે સોલ્ટ ટુ ટેસ્ટ। હવે આપણે ડુંગળીને સાંતળીશું। આ કઢાઈમાં મેં થોડું તેલ લઈને ડુંગળી અંદર શેકવા માટે નાખી છે, તમે જોઈ શકો છો। આપણે એને થોડું હલાવીશું, કૂક થવા દઈશું એને। તમે જોઈ શકો છો થોડી થોડી બ્રાઉન થવા લાગી છે, બસ આ રીતની થોડી ગોલ્ડન બ્રાઉન થશે, એને બહુ બળવા દેવાની નથી, બ્લેકિશ નથી કરવાની। અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, જુઓ તમે। હવે ત્યારબાદ આપણે આ કાઢી લીધી આપણે એક પ્લેટમાં, ત્યાર પછી હવે આપણે આ રાઈસ જે છે એ બોઇલ કરીને રાખેલો છે, એક બાજુ આપણે રેડી કરી લઈશું વ્હાઈટ રાઈસ, બોઇલ છે। હવે આપણે કઢાઈમાં એ જ તેલમાં થોડું બે ચમચા આપણે ઘી ઉમેરીશું, પાલક એકચ્યુઅલી બહુ જ આયર્ન રિચ છે અને લેડીઝ માટે અને બાળકો માટે ખૂબ જ સારી છે, આપણને એમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે, મિનરલ્સ અને વાઇટમિન્સ ને બધું। હવે આપણે આ તેલ થઈ ગયું છે આપણું, એમાં આપણે જીરું નાખીશું, જીરું સહેજ તતડે, સહેજ કડક થવા દેવું, ત્યારબાદ આપણે તેમાં કાજુના પીસ નાખીશું થોડા શેકાય, થોડા શેકાવા દઈશું આપણે, ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે, ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ સારી લાગે છે, બચ્ચાઓને લંચ બોક્સમાં બી તમે પેક કરીને આપી શકો છો। હવે ત્યારબાદ આપણે એમાં લીલું મરચું નાખ્યું છે, બધું સરસ સાંતળવું જેથી દરેકની ફ્લેવર સરસ રીતે આવી જાય, કોન્સ્ટન્ટ હલાવતા રહેવું। ત્યારબાદ આપણે એમાં નાખીએ છીએ દ્રાક્ષ, દ્રાક્ષ સહેજ ફૂલી જાય એટલે આપણે તેમાં બધા જ વારાફરતી વેજીટેબલ્સ એડ કરવાના રહેશે। વેજીટેબલ્સમાં આપણે નાખીશું ગ્રીન પીસ, કેપ્સિકમ નાખીશું, ડુંગળી નાખી દઈશું આપણે શેકી હતી તે, બધું હલાવીને બરાબર મિક્સ કરી લઈશું। હવે એમાં મસાલા નાખીશું કોરા, પ્યોરી પાલકની પ્યોરી નાખીશું આપણે, જે ઓલરેડી કૂક્ડ છે એટલે એને બહુ કૂક કરવાની નથી, જસ્ટ બધા વેજીટેબલ્સ કોટ થઈ જાય એ રીતે આપણે એને હલાવીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં આપણે સ્વાદ મુજબ મીઠું, થોડો ગરમ મસાલો અને ધાણા નાખી દઈશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું।
गैस एकदम ओछा फ्लेम पर राखीशू जेथी प्योरी नो कलर चेन्ज थाय नहीं ग्रीन नो ग्रीन ज रहे। हवे तमे जोई शको छो के कलर एकदम ग्रीन छे, सरस देखाई रह्यो छे। आ मिक्सचरने आपणे हलावीने पछीथी गैस बंद करी दईशू अने एने कूल थवा दईशू। जो तमे जुओ आ मिक्सचर कूल थई गयु छे, हवे आपणे एने राइसमां मिक्स करीशू। बहु ज हळवा हाथे एने मिक्स करवानुं छे जेथी राइस कटका न थई जाय। બધું બરાબર હલાવીને આપણે મિક્સ કરી લીધું છે જેથી વ્હાઈટ રાઈસ રહે નહીં, આખો ગ્રીન કલરનો થઈ જાય। તમે જોઈ શકો છો કે આ આખો ગ્રીન કલરનો થઈ ગયો છે। પાલકનો પૂરેપૂરો ફ્લેવર, અંદર ડુંગળીનો, લસણનો, દરેકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। હવે આપણે એને સર્વ કરવા બોલમાં કાઢી લઈશું અને પ્લેટમાં કાજુ સાથે ગાર્નિશ, આવી રીતે ગાર્નિશ કરીને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો ગ્રીન પાલક પુલાવ। તમે એને તમારા ફેમિલી સાથે, કિડ્સ સાથે એની મજા માણી શકો છો, કર્ડ અથવા રાયતા સાથે સર્વ કરી શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। તમને આ રેસિપી ગમી હોય તો તમે ચોક્કસ આને આ શેર કરશો। થેન્ક યુ।